હેલો ઓલ માય સેલ્ફ મીરા પાઉ યોર ગુજરાતી ટીચર આજે આપણે ગુજરાતી વ્યાકરણ વિશે થોડી માહિતી મેળવીશું ગુજરાતી વ્યાકરણ એટલે તમે બધા જાણો જ છો કે ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો સાચી જોડણી લખો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો અને રૂઢિપ્રયોગના અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે આજે આપણે રૂઢિપ્રયોગોનો અર્થ લખી તેના વાક્યમાં પ્રયોગ કરવો એ મુદ્દા વિશે થોડી ચર્ચા કરીશું સૌ પ્રથમ તો રૂઢિપ્રયોગ એટલે શું કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહ તેના મૂળ અર્થને બદલે તેના વિશિષ્ટ કે લાક્ષણિક અર્થમાં વપરાતા રૂઢ થઈ ગયો હોય છે તેને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે ભાષામાં રૂઢિપ્રયોગનું પ્રયોજન એટલે કે ભાષામાં રૂઢિપ્રયોગ વાપરવાનું મહત્વ શું છે એનો ઉપયોગ શું છે ભાષામાં રૂઢિપ્રયોગનું પ્રયોજન અર્થને ચિત્રાત્મક રીતે લાક્ષણિક રૂપે અને સચોટપણે રજૂ કરવાનું છે રૂઢિપ્રયોગનો અર્થ તેના મૂળ અર્થની સાથે તેનો લાક્ષણિક અર્થ પણ દર્શાવે છે હવે આપણે રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરવો તો કેવી રીતે કરવો અને એ વખતે શું ધ્યાન રાખવું એ બાબત થોડી જોઈએ રૂઢિપ્રયોગો જ્યારે વાક્યમાં યોજાય છે ત્યારે તે વાક્યને વધારે સચોટ અસરકારક અને જીવંત બનાવે છે રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે હંમેશા રૂઢિપ્રયોગનો અર્થ લખી પછી જ વાક્યમાં પ્રયોગ કરવાનો છે તેના અર્થનો નહીં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે રૂઢિપ્રયોગ લખી તેનો અર્થ લખી નાખે છે પણ વાક્યમાં પ્રયોગ કરતી વખતે એ રૂઢિપ્રયોગની બદલે તેના અર્થનો વાક્યમાં પ્રયોગ કરે છે જેના માર્ક્સ આપણને મળતા નથી હવે આપણે કેટલાક રૂઢિપ્રયોગ અને તેના વાક્યમાં પ્રયોગના ઉદાહરણો જોઈએ પહેલા છે શિખામણ આપવી જેનો અર્થ થશે સલાહ આપવી વડીલો હંમેશા આપણને સાચું બોલવાની શિખામણ આપે છે એટલે કે સલાહ આપે છે ત્યારબાદ છે દાંત કચકચાવવા એટલે કે ખૂબ જ ગુસ્સો કરવો મારો નાનો ભાઈ જો તેની જીત પૂરી ન થાય તો દાંત કચકચાવે છે આપણે આ બાબત હંમેશા આપણા નાના ભાઈ બહેન સાથે અનુભવેલી હોય છે પણ એમાં દાંત કચકચાવવો એ રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો હોય એનાથી આપણે અજાણ હોઈએ ત્યારબાદ છે લાભ થવો એટલે કે ફાયદો થવો જેનું વાક્ય થશે રોજનું ગૃહકાર્ય રોજ કરી લેવાથી વિદ્યાર્થીઓને પરિણામમાં ખૂબ જ લાભ થાય છે આ રૂઢિપ્રયોગ તમને લાગુ પડે છે તમે પણ હંમેશા પરીક્ષા આવે ત્યારે વાંચવા બેસો એના કરતાં જો રોજનું કાર્ય રોજ કરી લો તો તમને પણ પરિણામ વખતે સાચે જ ખૂબ જ લાભ થઈ શકે છે એટલે કે ફાયદો થઈ શકે છે આડા પડવું એટલે કે આરામ કરવો વાક્યમાં પ્રયોગ થશે ખૂબ જ થાકી જવાથી દાદાજીએ થોડી વાર આડા પડવાનો વિચાર કર્યો એટલે કે આરામ કરવાનો વિચાર કર્યો ત્યારબાદ છે ચિંતા થવી જેનો અર્થ થશે ફિકર થવી વાક્યમાં પ્રયોગ થશે રાતે મોડે સુધી પુત્ર ઘરે ન આવતા માતાને ચિંતા થવા લાગી ચિંતા થવી એ એક એવો રૂઢિપ્રયોગ છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઘણી વખત ઉપયોગ કરેલો હોય છે અને સાંભળેલો પણ હોય છે ત્યારબાદ છે ઘોષિત કરવું જેનો અર્થ થશે જાહેર કરવું વાક્યમાં પ્રયોગ થશે ભારતમાં કોરોનાના સંક્રમણને લીધે વડાપ્રધાને ત્રણ મે સુધી લોકડાઉન ઘોષિત કરી દીધું એટલે કે જાહેર કરી દીધું આ બાબતથી પણ અત્યારે આપણે બધા પરિચિત જ છીએ ત્યારબાદ છે નાસી છૂટવું એટલે કે ભાગી જવું વાક્યમાં પ્રયોગ થશે જેલના દરવાજાનું તાળું ખુલ્લું રહી જતાં ચોર જેલમાંથી નાસી છૂટ્યો એટલે કે ભાગી ગયો ત્યારબાદ છે કુરબાન થવું એટલે કે શહીદ થઈ જવું જેનો વાક્યમાં પ્રયોગ થશે દેશને આઝાદી અપાવવા માટે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશ માટે કુરબાન થઈ ગયા આ વાતથી પણ આપણે બધા પરિચિત છીએ કે આપણા દેશને આઝાદી અપાવવા માટે ઘણા બધા સેનાનીઓ કુરબાન થઈ ગયા હતા એટલે કે શહીદ થઈ ગયા હતા ત્યારબાદ છે ઠપકો આપવો એટલે કે ખીજાવું જેનો વાક્યમાં પ્રયોગ થશે શિક્ષકે વિદ્યાર્થીઓને વર્ગમાં મોડા આવવા બદલ ઠપકો આપ્યો આ બાબતનો પણ તમે બધાએ અનુભવ કરેલો જ હશે ઘણી બધી વખત વર્ગમાં મોડા આવવા બદલ શિક્ષક તમને ખીજાયા હશે પણ એ વખતે ઠપકો આપવો એવો રૂઢિપ્રયોગનો અર્થ થશે એ બાબતથી આપણે અજાણ હોઈએ છીએ આપણને ખબર નથી હોતી ત્યારબાદ છે આંચ ન આવવા દેવી એટલે કે જરા પણ નુકસાન થવા ન દેવું જેનો વાક્યમાં પ્રયોગ થશે માતા પિતા પોતે હજારો દુઃખ સહન કરે છે પણ પોતાના સંતાનો પર આંચ આવવા દેતા નથી એટલે કે પોતાના સંતાનોને જરા પણ નુકસાન થવા દેતા નથી ત્યારબાદ છે ફાંફા મારવા એટલે કે વ્યર્થ પ્રયત્નો કરવા ક્યારેક આપણે કોઈ બાબત આપણને ખબર છે કે એ પોસિબલ નથી તો પણ જો એ વાત પૂરી કરવા માટે એ વસ્તુ કરવા માટે આપણે ખોટા નકામાં પ્રયત્નો કરીએ તો ત્યારે ફાંફા મારવા એવા રૂઢિપ્રયોગનો અર્થ થાય છે અહીં મેં એક વાક્યમાં પ્રયોગ એવું કરેલું છે જે વાર્તાથી આપણે બધા પરિચિત છીએ શિયાળ અને ખાટી દ્રાક્ષવાળી વાર્તા શિયાળને ખબર હતી કે દ્રાક્ષ ખૂબ જ ઊંચી છે અને એનાથી પકડમાં આવી શકે એમ નથી તો પણ એ એને પકડવા માટે ખોટા પ્રયત્ન કરી રહ્યો હતો એટલે કે દ્રાક્ષ ઝાડ પર ઊંચે હોવા છતાં શિયાળ દ્રાક્ષ લેવા માટે ફાફા મારવા લાગ્યું એટલે કે એને ખબર હતી ઊંચી છે એના હાથમાં નથી આવવાની તો પણ એ ખોટે ખોટા પ્રયત્ન કરવા લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા થોડાક રૂઢિપ્રયોગો પણ જોયા એના વાક્યમાં પ્રયોગો પણ જોયા અને બીજી એક વાત કે આ બધા રૂઢિપ્રયોગો એવા છે કે જેમાં વાક્યમાં મેં અલગ પ્રયોગ કરેલા છે પણ તમે તમારી રીતે પણ એ રૂઢિપ્રયોગોના વાક્યમાં પ્રયોગ કરી શકો તો આમાં જેટલા રૂઢિપ્રયોગ આપેલા છે એ બધા રૂઢિપ્રયોગના તમે બીજા પણ બે બે ત્રણ ત્રણ વાક્યો તમારી મહાવરા માટે તમારી પ્રેક્ટિસ માટે તમે બનાવી અને કરી શકો આશા રાખું છું કે આ મુદ્દાનું આ વિડિયો તમને યુઝફુલ થશે ઉપયોગી થશે અને આના ઉપરથી તમે પ્રેક્ટિસ પણ કરી શકશો થેન્ક યુ સો મચ